विविध प्रकारना टॉपिक जेवा के कई रीते वनस्पति में मूल द्वारा पानी नु शोषण थाय छे, कवक मूल की रचना वगैरे विस्तार थी जोयु। पानी नु मूल द्वारा शोषण थवा माटे मूलना विविध स्तरोमांथी तेने पसार थवुं पड़े छे, जेवुं के अधिस्तर, बाह्य, परिचक्र अने त्यारबाद जलवाहकमां तेनी एंट्री थाय छे। तो हवे आपणे कवक मूळनी पण रचना जोई के मोटाभागनी उच्च कक्षानी जेटली पण वनस्पतिओ छे, 80% थी पण वधु एवी वनस्पति के जेमां कवक मूळनी रचना फूग द्वारा निर्माण पामे छे, के जे कवक जाळनी रचना करे छे अने तेना कारणे वनस्पतिओमां बीजांकુરણની તેમજ બીજ સ્થાપનની ઘટનાઓ જોવા મળે છે। તો હવે આપણે મૂળ દ્વારા જે પાણીના શોષણની પદ્ધતિ જોઈ એમાં વધારે વિસ્તારથી આપણે આગળ મૂળ દાબની ઘટનાને નિહાળીશું। હવે મૂળ દાબ એટલે કે મૂળમાં બાહ્યના ભાગમાં આવેલા જેટલા કોષો છે એ બધા કોષોનો સંયુક્ત આશુન દાબ એટલે કે તેની અંદર પાણી ખેંચવાની જે ક્ષમતા છે, સંયુક્ત આશુનતા કે જેને મૂળ દાબ કહીશું। તો હવે મૂળની વાહક પેશીમાં એટલે કે જળ વાહક પેશીમાં વિવિધ આયનો સક્રિય રીતે વહન પામે છે। તો હવે સક્રિય રીતે વહન પામવું એટલે કે ઓછીથી વધુ સાંદ્રતા તરફ પાણીનો વહન થવું, એના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં તેમજ એટીપીના શક્તિના વપરાશની મદદથી। તો હવે જળ ક્ષમતાના ઢાળને અનુરૂપ પાણીનું શોષણ થાય ત્યારે જળ વાહકમાં અંદર દબાણ વધે છે, એટલે કે મૂળના બાહ્યના જે બધા કોષો છે એમાં વાહક તંત્ર છે। વિશિષ્ટ પ્રકારના વાહક તંત્ર આપણે જોયા, જેમ કે જલવાહક અને અન્નવાહક, અને આની શા માટે જરૂરિયાત છે, કારણ કે જ્યારે વધુ અંતર છે, લાંબા અંતર સુધી પાણીનું વહન કરાવડાવવું છે, તો લાંબા અંતર સુધી વહન માટે ફક્ત પ્રસરણની ઘટના કે કોષીય પ્રવાહ એ ચાલી શકે નહીં, માટે વિશિષ્ટ પ્રકારે પાણીનું વહન કરાવવા માટે આવા વાહક તંત્રો આવેલા છે। તો હવે જ્યારે પાણીનું શોષણ જલવાહકના કોષોમાં થાય ત્યારે અંદર દબાણ વધે, આપણે એના કેટલાક ઉદાહરણ પહેલાં પણ આપ્યા હતા, જેમ કે થોડું ઘણું એવું કઠોળ કે જેને પાણીમાં પલાળી રાખીએ તો એ જેટલી એની જળ ક્ષમતા હશે એ બધા જ જળ ક્ષમતાના એની કેપેસિટી કે સક્ષમતા અનુસાર બધું પાણી શોષવાની ક્ષમતા ધરાવશે, અને જ્યારે એની સક્રિયતા ક્ષમતા પૂર્ણ થાય એટલે કે અંદર એનું દબાણ એ સેચ્યુરેશન અથવા તો સંતૃપ્ત થઈ ગયું છે, ત્યાર પછી વધારાનું પાણી શોષી શકતું નથી કે શોષી શકતું નથી। તો હવે આ પ્રકારના ધનાત્મક દબાણને આપણે મૂળ દાબ કહીશું, કે અંદર જે દબાણ કે પ્રેશર ઉત્પન્ન થયું છે કે જેને મૂળ દાબ કહે છે। મૂળ દાબ એટલે શું? કે મૂળના બાહ્યમાં આવેલા બધા જ કોષોનો સંયુક્ત આશુન દાબ કે જેને મૂળ દાબ કહેવાય। તો હવે વધુમાં વધુ આવી રીતે મૂળ દાબ જે નિર્માણ થાય છે મૂળના કોષો દ્વારા એ બે વાતાવરણ દાબ જેટલો જ હોય છે, અથવા તો બે એટમોસ્ફિયર પ્રેશર જેટલું જ હોય છે। તો હવે એને વર્ણવતું આપણે એક પ્રયોગ દર્શાવીએ કે કેવી રીતે મૂળ દ્વારા પાણીનું શોષણ થતું હોય છે અને એ ક્રિયા આપણે કઈ રીતે જોઈ શકાય। તો સામાન્ય રીતે દિવસનું વાતાવરણ હોય તો દિવસના વાતાવરણમાં આપણે પર્યાપ્ત માત્રામાં ભેજયુક્ત ભૂમિમાં એટલે કે સાફ સૂકી ભઠ્ઠીની જમીન અહીં લેવાની નથી, પણ જ્યાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય તેવી જમીન અને ભેજયુક્ત વાતાવરણ હોય તેવું સ્થળ અથવા તો જગ્યા પસંદ કરવાની છે। હવે એવા સ્થળે આપણે કોઈ વૃદ્ધિ પામતી વનસ્પતિના છોડને લઈશું। હવે આ છોડને આપણે એની તરુણ વૃદ્ધિ પામતી પ્રકાંડવાળી ડાળીને પસંદ કરીશું। તો વૃદ્ધિ પામી રહેલી જે તરુણ પ્રકાંડવાળી ડાળી છે એને બ્લેડની મદદથી વહેલી સવાર કે પરોળના સમય વલયાકાર અથવા તો આડો કે ત્રાંસો કાપ મૂકવામાં આવે, છેદ મૂકવામાં આવે, તો ત્યાર પછી શું આપણને જોવા મળશે તેનું અવલોકન કરીએ। જેમ કે જે ભાગેથી આપણને પ્રકાંડના ભાગે
तो एक अपायला स्थाने आपणे बिंदु स्वरूपे पानी बहार आवतुं जोई शकाय छे। तो हवे आपणे वहेली सवारनो समय छे, तो ए समय आपणे आवी प्रकारनी जे तरवो वृद्धि पामती डाळी छे एने पसंद करी छे, एने आडो त्रासो काप के वलयाकार काप मूक्यो छे ब्लेडनी मददथी। तो पछी शुं निहाळीशुं के जे त्रासो भाग काप्यो छे आपणे, तो ए भागेथी आपणने पाणी बहार आवतुं अथवा तो बिंदु स्वरूपे उपसी आवतुं जोई शकाय छे, जेने आ द्रव्य ए धनात्मक मूळ दाब दर्शावे छे, એટલે કે એવું ક્વિક મિકેનિઝમ છે કે જેની મદદથી મૂળના કોષો પાણીનું શોષણ કરે છે અને પાણીને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં એ બહાર લાવે છે। એટલે બહાર એટલે કે એને જ્યારે વનસ્પતિના અગ્રભાગ સુધી પહોંચવાનું હોય છે તો આવું શોષણ દ્વારા પાણી એ ઉપરની દિશામાં આવતું હોય છે। પરંતુ જો કોઈ વનસ્પતિ નાનો છોડ હોય તો જ એની પાણીની આવી જરૂરિયાત આપણે મૂળ દાબની પદ્ધતિ દ્વારા અથવા તો મૂળ દાબના મિકેનિઝમ દ્વારા આપણે સમજાવી શકાય અથવા તો પૂરી પાડી શકાય। જો પ્રકાંડનો ઉપરનો ભાગ કાપી અને ત્યાં નળી ચડાવવામાં આવે, એટલે કે જ્યાં આપણે આડો છેદ મૂક્યો છે ત્યાં આપણે નળી અને એ નળી પર પણ રેખાંકન કરેલું હોય તેવું કે જેમાં માપી શકાય એવું અંકન કરેલું છે અથવા રેખાંકન કર્યું છે, તો જે પ્રકારનો ભાગ આપણે કાપ્યો હતો ત્યાં એવી નળી ચડાવવાની અને એ નળીમાં જે પાણીના બિંદુઓ ઉપસી આવે અને જે પાણી એકત્ર થાય, બિંદુઓ એકત્રિત થાય કે જેના આધારે આપણે સ્ત્રાવના દરનું માપ જાણી શકાય કે કેટલો દર છે પ્રતિ સેકન્ડે કે પ્રતિ મિનિટે કે પ્રતિ કલાકે કેટલું પાણી આવી રીતે મૂળ દ્વારા વનસ્પતિના અગ્રભાગ સુધી ચડી શકે અથવા તો ઉપર આવી શકે। એટલે કે મૂળદાબ કે મૂળના બાહ્યકના બધા જ કોષોનો સંયુક્ત આશ્રિતદાબ એટલે કે મૂળદાબ અને વધુમાં વધુ મૂળદાબ બે વાતાવરણ દાબ જેટલો જ હોય છે। તો એના કારણ કે જે ઊંચી વનસ્પતિઓ છે તો એમાં ફક્ત બે વાતાવરણ દાબ જેટલા વાતાવરણ દાબથી આપણે પાણીની જરૂરિયાતને પહોંચી શકતા નથી, કારણ કે વનસ્પતિ ઊંચામાં ઊંચી એવી સિકોયાસી પર બી રહે છે કે જે 125 મીટર કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવે છે। તો આવી વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓ હોય તો એવી વનસ્પતિઓમાં તો પછી આપણે ફક્ત મૂળદાબની મદદથી પાણી જે ઉપર સુધી પહોંચાડી શકીએ નહીં, તો એના માટે ઉચ્છેદક દાબ અથવા તો બાષ્પોત્સર્જન જેવી ક્રિયાઓ જવાબદાર છે કે જે આપણે આગળના ટોપિકમાં ભણીશું। તો ફરીથી અહીંયા આપણે જોઈએ કે મૂળની વાહક પેશીમાં વિવિધ આયનો અને પાણી સક્રિય રીતે વહન પામે છે, તે રીતે જલક્ષમતાના ઢાળને અનુરૂપ પાણીનું શોષણ થાય અને જલવાહકમાં અંદરની બાજુએ દબાણ વધે। આ ધનાત્મક દબાણને આપણે મૂળ દાબ કહીશું। એનો પ્રયોગ કેવી રીતે વર્ણવીશું? તો સવારના સમયે કે વહેલી પરોઢના સમયે તરુ વૃદ્ધિ માંગતો છોડ અને એની પ્રકાંડવાળી ડાળી એને પસંદ કરીશું। એ ડાળીને બ્લેડની મદદથી આડો ત્રાસો કે વલયાકાર કાપ મૂકીશું અને ત્યારબાદ એનો થોડા સમય સુધી અવલોકન કરીશું। તો આપણે જોઈ શકીશું કે જે પ્રકારની ડાળીનો કપાયેલો ભાગ છે એ કપાયેલા ભાગમાંથી આપણને બિંદુ ઉપર ઉપસી આવતું અથવા તો પાણી ઉપર આવતું જોઈ શકાય છે, અને જો આ જ પ્રકારના ભાગે આપણે નળી ચડાવીશું તો એની મદદથી આપણે જોઈ શકીશું કે જે નળી ચડાવેલી છે એમાં રેખાંકન થયેલું છે, તેમાં આપણે પ્રતિ કલાકના સમયે કે પ્રતિ મિનિટ કે સેકન્ડના સમયે કેટલું પાણી બહાર આવે તેનું અવલોકન કરી શકાય, અને એને એ જ પદ્ધતિની મદદથી આપણે જે સ્રવિત દ્રવ્યના ઘટકો છે એને પણ જાણી શકીએ। તો હવે મૂળ દાબ વડે રસારોપણની પ્રક્રિયા, આપણે જેમ કહ્યું કે વનસ્પતિઓ જો નાની નાનો છોડ હશે અથવા તો વધુ ઊંચાઈ નથી ધરાવતી તો જ મૂળ દાબ દ્વારા આપણે પાણીની વનસ્પતિની જે જરૂરિયાત છે એને પૂર્ણ કરી શકીશું।
वनस्पतियों में वायुरंध्र अथवा तो पर्णरंध्र की रचना। तो हवे
मित्रों तमे प्रेक्टिकल परफॉर्म करशो तो ए दरमियान पर्ण ने लई अने एने खूब ज धीमे थी नखनी मदद थी अथवा तो ब्लेड नी मदद थी कापी अने एनो छेद ले जो आपणे सूक्ष्मदर्शक यंत्र नीचे जोवामां आवे तो पर्णना आवा अधिस्तरोमां आपणने वायुरंध्रोनी संख्या जोवा मळे अथवा तो उपरी अने अध अधिस्तरमां पण वायुरंध्रोनी संख्या अथवा तो तेमनी हाजरी जोई शकाय तो अहीं आपणे एक वायुरंध्र दर्शावेल छे હવે આ તો માત્ર ને માત્ર આપણે એક દર્શાવે છે પણ આવા અસંખ્ય હજારોની સંખ્યામાં વાયુરંધ્રો પર્ણની સપાટી પર આવેલા છે તો હવે જોઈએ કે વાયુરંધ્રોની રચનામાં રક્ષક કોષો સહાયક કોષો અને સૂક્ષ્મ તંતુઓ રહેલા છે તો હવે આ વચ્ચેની જગ્યા એટલે કે આ રક્ષક કોષોની અંદરની બાજુની આવેલી દિવાલ એ જાડી દિવાલ છે જ્યારે બહારના વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલી દિવાલ પાતળી છે તો જે જાડી દિવાલ છે એ તેને સ્થિતિસ્થાપકતા બક્ષે છે જે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલ છે તો હવે આપણે જોઈએ કે પર્ણના બંને અધિસ્તરોમાં અસંખ્ય પર્ણરંધ્રો આવેલા છે તો એ બાષ્પોત્સર્જનની ક્રિયા ઉપરાંત ઓટુ અને CO2ના વિનિમયમાં મહત્વના છે કે જ્યારે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા છે વનસ્પતિ આપણને ખબર છે તેમ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવે છે તો હવે બાષ્પોત્સર્જનની ક્રિયા સાથે તો સંકળાયેલા જ છે તે ઉપરાંત તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય પણ કરે છે એટલે કે તેની અવર જવર કરાવવા માટે સક્ષમ છે પર્ણરંધ્ર એ અધિસ્તરીય છિદ્રમય રચના છે દરેક પર્ણરંધ્રની રચનામાં હવે આ વાયુરંધ્ર પ્રસાધન જેને આપણે દર્શાવ્યું છે કે જે છિદ્ર જેવી રચના છે તેમાં એક છિદ્ર અને તેને ઘેરીને આવેલા બે રક્ષક કોષો અને તેની બાજુમાં સહાયક કોષો રહેલા હોય છે તો આ રક્ષક કોષોની છિદ્ર તરફની દિવાલ આ વચ્ચે છિદ્ર છે રક્ષક કોષોની છિદ્ર તરફની દિવાલ જાડી તેમજ સ્થિતિસ્થાપક છે સ્થિતિસ્થાપક એટલે કે જેમાં ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ રહેલો છે તેવું કે જ્યારે પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા થતી હોય તો જે જાડી દિવાલ છે એ સ્થિતિસ્થાપક હોવાના કારણે મૂળ સ્થિતિમાં પાછું આવી અને પર્ણરંધ્રને બંધ કરી શકે છે હવે અન્ય વિસ્તારની દિવાલ પ્રમાણમાં પાતળી છે અહીંયા છિદ્ર તરફની દિવાલ છે એ જાડી છે જ્યારે અન્ય તરફની દિવાલ એ પ્રમાણમાં પાતળી હોય છે તો હવે આપણે જોયું કે પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રની રચના કે જેમાં એક છિદ્ર છિદ્રને ઘેરીને આવેલા રક્ષક કોષો અથવા જેને ગાર્ડ સેલ્સ પણ કહેવાય અને એની બાજુમાં સહાયક કોષો એટલે કે રક્ષક કોષોની સહાયતા કરવાવાળા કોષો રહેલા હોય છે એમાં પર્ણરંધ્રની રચનામાં એક છિદ્ર બે રક્ષક કોષો સહાયક કોષોની રચના રહેલી છે રક્ષક કોષોની અંદરની દિવાલ જાડી જ્યારે બહારની દિવાલ પાતળી હોય છે કે જે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન ખુલવા બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલી છે તો હવે આપણે જોઈએ કે પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા કયા મિકેનિઝમ પર કાર્ય કરે છે સામાન્ય રીતે પર્ણો દિવસ દરમિયાન ખુલ્લા રહે છે અને રાત્રિ દરમિયાન બંધ થાય છે હવે પર્ણરંધ્ર કે જે દિવસ દરમિયાન ખુલ્લા હોય છે અને રાત્રિ દરમિયાન બંધ રહે છે કારણ કે રાત્રે બાષ્પોત્સર્જનની ક્રિયા નહીવત છે કારણ કે દિવસે એને અન્ય પરિબળો પણ અસર કરે છે જેવા કે સૂર્યનો તડકો અથવા તો વધુ માત્રામાં પાણીની શોષાવાની અથવા તો બાષ્પોત્સર્જન થવાની ક્રિયા જ્યારે રક્ષક કોષોમાં આશુણતા અથવા તો આશુણદાબ વધે ત્યારે તેમની દિવાલ પર દબાણ સર્જાય છે તો હવે આ રક્ષક કોષો છે કે જેમાં આશુણતા અથવા તો આશુણદાબ વધે ત્યારે દિવાલ પર દબાણ સર્જાય છે અને તે તણાવ પામે છે એટલે કે ખેંચાય છે એમાં એક પ્રકારનું ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે પાતળી દિવાલો વધુ તણાવ પામી બહારની તરફ એટલે કે આ પ્રકારે બહારની તરફ ઉપસી આવે છે છિદ્ર તરફની જાડી દિવાલો ઓછો તણાવ પામે છે તેથી આ દિવાલો ગોળાકારની પણંગનું આવું અર્ધચંદ્રાકાર અંતર વલણ પામે છે અને અર્ધચંદ્રાકાર એવી સ્થિતિમાં આવે છે તો હવે અહીં કેવું મિકેનિઝમ છે કે
જ્યારે આ રક્ષક કોષો છે તેની પર આસુનદાબ એટલે કે આસુનદાબ સર્જાય, તણાવ વધે, તો એ દરમિયાન શું થશે? રક્ષક કોષોની જાડી દિવાલ છે તો એ સ્થિતિસ્થાપક છે, જાડી હોવાના કારણે ઓછો તણાવ પામશે, જ્યારે પાતળી દિવાલ વધુ તણાવ પામે. એટલે આ પ્રકારે રચના થાય કે પાતળી દિવાલ આ ઉપસ્થિત જાય બહારની બાજુએ અને જાડી દિવાલ એ પોતે પોતાની જાતે હેલ્પ કરી અને ગોળાકાર નહીં પણ આમ અર્ધચંદ્રાકાર એવી સ્થિતિનું નિર્માણ કરે. તો હવે જેના કારણે આપણને આ વાયુરંધ્રની રચનાની આપણે આકૃતિ જોઈશું તો દેખાશે કે વચ્ચેની છિદ્રની કે વાયુરંધ્ર પ્રસાદન જેને કહીએ છીએ એ આપણને અર્ધચંદ્રાકાર જેવી સ્થિતિ દર્શાવે છે. તો હવે આપણે જોયું કે આ દિવાલો અંતર વલણ પામી એટલે કે અંતરની બાજુએ વલણ પામી અર્ધચંદ્રાકાર સ્થિતિમાં આવે છે. રક્ષક કોષોની દિવાલો પર અરીય રીતે ગોઠવાયેલા નહીં પરંતુ આપણને સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓની ગોઠવણી આયામ વિન્યાસ ક્રમમાં નહીં પરંતુ અરીય રીતે વિન્યાસ ક્રમમાં હોય છે. તો હવે આયામ એટલે કે ઉભા, તો હવે રક્ષક કોષો પાણી ગુમાવી આસુંદા ગુમાવે છે અને વાયુરંધ્ર બંધ થઈ જાય છે. આપણે જોઈએ કે જ્યારે આસુંદા અથવા તો આસુંદા વધે તો એ દરમિયાન શું થશે કે રક્ષક કોષોની દિવાલ પર અરીય રીતે ગોઠવાયેલા સેલ્યુલોઝ, આ બધા સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓ છે, અરીય રીતે ગોઠવાયેલા છે એટલે કે આમ ત્રાંસા ત્રાંસા ગોઠવાયેલા છે તેવા. તો હવે આ ગોઠવણી કે આયામ વિન્યાસ ક્રમમાં નથી, આયામ વિન્યાસ ક્રમમાં નથી પરંતુ કેવી છે? અરીય રીતે ગોઠવણી થયેલી છે જેના કારણે રક્ષક કોષો પાણી ગુમાવે છે અને આસુંદા તેની ગુમાવે છે, પરિણામે વાયુરંધ્ર બંધ થઈ જાય છે. અહીંયાથી જેમ જેમ આપણે જોઈએ કે અર્ધચંદ્રાકાર સ્થિતિમાં તો આવે પરંતુ જેમ એમાં તણાવ વધુ ને વધુ થશે તો એ વાયુરંધ્રને બંધ થવા માટેની ક્રિયા કરવી પડશે, કારણ કે હવે એની પાસે ગુમાવવા માટે વધારાનું પાણી રહ્યું નથી. તો હવે શું થશે? વાયુરંધ્ર મૂળ સ્થિતિમાં આવી અને બંધ થઈ જાય છે અને આજે આપણને છિદ્ર જેવી રચના જોવા મળે છે તે એકદમ સીધી થઈ અને એકબીજા સાથે નજીક આવી જાય છે. તો હવે આપણે વાયુરંધ્રની તુલનાત્મક અભ્યાસ કરીએ તો કેટલાક એવા મુદ્દા જરૂરી ધ્યાનમાં રાખી શકાય. વાયુરંધ્રની રચનામાં આવેલા રક્ષક કોષો, સહાયક કોષો, અધિસ્તરીય કોષો અને વાયુરંધ્રની સંખ્યા. તો હવે આપણે જોયું છે તેમ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં દ્વિદળી અને એકદળી એવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તો આવી દ્વિદળી વનસ્પતિઓમાં રક્ષક કોષો વૃક્કાકાર આવેલા છે, વૃક્કાકાર એટલે કે કિડની આકાર અથવા તો મૂત્રપિંડ આકારના, જ્યારે એકદળી વનસ્પતિઓમાં તે ડમ્બેલ્સ આકારના છે. ડમ્બેલ્સ આકારના એટલે કેવા? મધ્યમાંથી સાંકડા અથવા તો એકબીજાની નજીક હોય તેવા અને બહારની બંને બાજુએ ઉપસેલા કોલ જેવા. તો હવે દ્વિદળી વનસ્પતિઓમાં રક્ષક કોષો વૃક્કાકાર છે, મૂત્રપિંડ આકારના છે, જ્યારે એકદળી વનસ્પતિઓમાં તે ડમ્બેલ્સ આકારના છે. સહાયક કોષો દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળતા નથી, જ્યારે એકદળી વનસ્પતિમાં બે ત્રિકોણાકાર સહાયક કોષોની આપણને રચના જોવા મળે છે. તો હવે ત્રિકોણાકાર બે કોષોની હાજરી આપણને અહીં સહાયક કોષો એકદળી વનસ્પતિઓમાં જોવા મળે, આપણને દ્વિદળી અને એકદળી વનસ્પતિઓમાંના કેટલાક ઉદાહરણ પણ ખબર છે. દ્વિદળી એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ જેમાં બે બીજપત્ર હોય, એકદળી એટલે કે ઘઉં જેવી વનસ્પતિ કે જેમાં ફક્ત એક જ બીજ જોવા મળતું હોય, અથવા તો મકાઈ બીજનું ઉદાહરણ પણ લઈ શકાય. હવે અહીં અધિસ્તરીય કોષો દ્વિદળી વનસ્પતિમાં અનિયમિત આકારના છે, જ્યારે એકદળી વનસ્પતિમાં તેઓ તરંગિત દિવાલ ધરાવતા, તરંગિત એટલે કે એકબીજાથી વેવી શેપમાં હોય અથવા તરંગ હોય તેવા, પરંતુ લંબચોરસ કોષો રહેલા છે. અધિસ્તરીય કોષો એકદળી વનસ્પતિમાં કેવા છે? લંબચોરસ. વાયુરંધ્રની સંખ્યા કે દ્વિદળી વનસ્પતિઓના અધ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા વધારે છે, અધ એટલે કે નીચેના અધિસ્તરમાં, જ્યારે એકદળી વનસ્પતિમાં ઉપરી અને અધ અધિસ્તર બંનેમાં વાયુરંધ્રોની સંખ્યા સરખી છે.
तो आपणे जोयुं के बाष्पोत्सर्जनी क्रिया माटे वनस्पतिना पर्णमां रहेला वायुतंत्र खूब ज महत्वनो भाग भजवे छे अने ते वायुतंत्र खुलवा बंद थवानी जे प्रक्रिया छे के जे जेना कारणे वनस्पतिमां बाष्पोत्सर्जन उपरांत ऑक्सीजन अने कार्बन डाइऑक्साइडना विनिमयनी क्रिया पण जोवा मळे छे। दिवस दरमियान ज्यारे फोटोसिंथेसिस अथवा तो प्रकाश संश्लेषण थतुं होय तो ये दरमियान वनस्पति ऑक्सीजन मुक्त करे छे, कार्बन डाइऑक्साइड ग्रहण करे छे, तो ये O2 CO2 नो विनिमय थयो के जेमा पण वायुरंध्र अथवा तो पर्णरंध्रो महत्वनो भाग भजवे छे। वायुरंध्र ની આપણને આકૃતિ દોરી નામ નિર્દેશન કરી એના ખુલવા બંધ થવાની પ્રક્રિયા વિશે પૂછાય તો આપણે કહી શકીએ કે વાયુરંધ્ર એટલે કે જેમાં એક છિદ્ર છિદ્રને ઘેરીને આવેલા બે રક્ષક કોષો અને સહાયક કોષો રહેલા છે। રક્ષક કોષોની અંદરની તરફની દીવાલ જાડી જ્યારે બહારની દીવાલ પાતળી હોય છે અને તે આશુભતા પર નિર્ભર કરે છે। જો આશુભતા અથવા તો આશુભતા સર્જાય તો એ દરમિયાન શું થશે, રક્ષક કોષોની જાડી દીવાલ એ સ્થિતિસ્થાપક છે અને જાડી છે જેથી ખૂબ જ ઉપસી આવશે નહીં। જ્યારે બહારની પાતળી દીવાલ છે આશુભતા વધે તણાવ વધે ત્યારે ખૂબ જ ઉપસી આવે અને જેના કારણે શું થશે, છિદ્ર તરફની જાડી દીવાલો અર્ધચંદ્રાકાર એવી રચનાનું નિર્માણ કરે અને જ્યારે એ આશુભતા અથવા તો રક્ષક કોષો જે છે એમાં પાણી ખૂબ ગુમાવે અને આશુભતા ખૂબ જ ઓછી થાય તો એ દરમિયાન એ મૂળ સ્થિતિમાં પાછા આવી જાય અને વાયુરંધ્ર બંધ થઈ જાય છે। તો હવે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા ઉપરાંત એનો આપણે તુલનાત્મક અભ્યાસ પણ જોયો, જેમ કે દ્વિદળી અને એકદળી વનસ્પતિઓમાં વાયુરંધ્રમાં શું ફેરફાર જોવા મળે છે કે જેમાં આપણે રક્ષક કોષો, સહાયક કોષો, અધિસ્તરીય કોષો અને વાયુરંધ્રની સંખ્યા જેવા તુલનાત્મક મુદ્દાઓનો અભ્યાસ કર્યો।